નમસ્કાર. 30 સપ્ટેમ્બર આજનો દિન મહિમા હિંમતલાલ ધીરજરામની પુણ્યતિથિ. ગુજરાતની અનેક પાયારૂપી ઇમારતોનું સર્જન કરનાર નિષ્ઠાવાન ઇજનેર હિંમતલાલ ધીરજરામનો જન્મ ઈસવીસન 1844માં અમદાવાદ મુકામે થયો હતો. તેમણે સ્વબળે પૂરી લગનથી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પ્રથમ ઓવરસીયરની નિમણૂકથી કારકિર્દીની શરૂઆત કરી અને પછી તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરના પદ સુધીની પ્રગતિ કરી. તેઓ તેમના કાર્યમાં કરકસર, નિષ્ઠા અને ચોકસાઈના ચોક્કસ આગ્રહી હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઇમારતો, ભવનો, રસ્તાઓ અને પુલોનું નિર્માણ કર્યું, પરંતુ એલિસ બ્રિજ એ બધામાં શિરમોર કહી શકાય. હિંમતલાલની શ્રેષ્ઠ કામગીરીના કદરરૂપે ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ દ્વારા તેમને રાવ બહાદુરનો ઇલકાબ અર્પણ કરી તેમનું દિલ્હી દરબારમાં બહુમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે તેની નિમણૂક થતા અનેક બાંધકામો, ગુજરાત કોલેજ તેમજ કેટલીક સુવિખ્યાત ઇમારતોના નિર્માણમાં તેમનો ફાળો મહત્વનો બની રહ્યો હતો. રેલવે બોર્ડમાં ડાયરેક્ટર તરીકે પણ સરકાર દ્વારા તેમની નિમણૂક થયેલી, ત્યારે બંગાળમાં પણ તેમણે રેલવે લાઇનો તથા સ્ટેશનોનું બાંધકામ કર્યું હતું. 30 સપ્ટેમ્બર 1922ના રોજ તેમનું લાંબી માંદગી બાદ દેહાવસાન થયું, ત્યારે ગુજરાતે એક પ્રામાણિક અને બાહોશ ઇજનેર ગુમાવ્યાની આઘાતની લાગણી અનુભવી.